हेलो फ्रेंड्स, मैं तरुण परमार, असिस्टंट लोको पायलट इंडियन रेलवे गुजरात पुलिस कॉन्स्टेबल तैयारी यूट्यूब चैनल में तमारू स्वागत करूँ छू। आज 10 मार्क्स नो टेस्ट आपणे जोईशुं। 9 साचा पड़े तो तमारी तैयारी सारी छे, 10-10 पण साचा पड़ी सके छे। तो दररोज एक वीडियो आपणे आ चैनल पर अपलोड करीए छे। आनो भाग 10 छे, भाग 1-9 अमारी चैनल पर ऑलरेडी अपलोड छे, तेमज जीके अने कम्प्यूटरना क्वेश्चन पण अमारी चैनल पर अपलोड छे, तो तमे एनो पण वीडियो जोई शको छो। अने आ चैनल पर फक्त कॉन्स्टेबल ने तैयारी ने लगता ज वीडियो अपलोड करवामां आवे छे, तो जे कॉन्स्टेबल ने तैयारी करे छे ए मित्रों खास आ चैनल ने सब्सक्राइब करी देजो। आजनो पहेलो क्वेश्चन छे, गणित शास्त्रना पिता कोने कहेवामां आवे छे? ऑप्शन ए आर्यभट्ट, बीजो ऑप्शन छे भास्कराचार्य, त्रीजो ऑप्शन छे ब्रह्मगुप्त अने चौथो ऑप्शन छे चरक। तो तमे साचो जवाब विचारी लेजो अने लास्टमां बराबर तमे केटला साचा जवाब पड़े छे कॉमेंट बॉक्समां जणावी देजो। तो आनो साचो जवाब छे ऑप्शन नंबर ए आर्यभट्ट, गणित शास्त्रना पिता आर्यभट्ट ने कहेવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? ઓપ્શન ઓક્સિજન, બીજો ઓપ્શન કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજો ઓપ્શન નાઇટ્રો ઓઝોન અને ચોથો ઓપ્શન છે નાઇટ્રોજન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાઇટ્રોજન। હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ કયો છે? જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ કયો છે? ઓપ્શન ચોખા, બીજો ઓપ્શન છે માછલી, ત્રીજો ઓપ્શન છે લોટ અને ચોથો ઓપ્શન છે તેલીબિયા। બરાબર, તો જલ્દીથી કયો ખાદ્ય પદાર્થ બગડી જાય છે એ તમને ટૂંકમાં અહીંયા કહેવામાં આવેલું છે। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માછલી। બરાબર, માછલી જલ્દીથી આપેલા વિકલ્પો કરતા, આપેલા જે વિકલ્પો છે એમાંથી માછલી સૌથી પહેલા બગડી જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, દૂધમાં કયા પોષક તત્વોનો અભાવ હોય છે? બરાબર, આમાં અભાવ પૂછવામાં આવે છે। ઓપ્શન છે લોહ તત્વ, બીજો ઓપ્શન છે ઝીંક, ત્રીજો ઓપ્શન છે પ્રોટીન અને ચોથો ઓપ્શન છે કેલ્શિયમ। તો કયા પોષક તત્વનો અભાવ હોય છે? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લોહ તત્વ। બરાબર, લોહ તત્વનો અભાવ હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પોલિયોની રસીના શોધક કોણ હતા? પોલિયોની રસીના શોધક કોણ હતા? ઓપ્શન છે એડવર્ડ જેનર, બીજો ઓપ્શન છે લિયોન, ત્રીજો ઓપ્શન છે જ્હોન એન્ડર્સ અને ચોથો ઓપ્શન છે જોનલ ઈ સાલ્ક। બરાબર, તો બહુ બધા આનો આન્સર એડવર્ડ જેનર આપી દે છે, પરંતુ એ આન્સર ખોટો છે। સાચો જવાબ છે જોનલ ઈ સાલ્ક। બરાબર, તો પોલિયોની રસીના શોધક જોનલ ઈ સાલ્ક છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? તો ઓપ્શન છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, હાઇડ્રોજન અને ન્યુટ્રોન। બરાબર, આપણે અણુ પરમાણુ વિશે શીખ્યા છીએ તો સાયન્સમાં। બરાબર, તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને જોડે ન્યુટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ બરાબર વર્તુળાકાર માર્ગે અહીંયા ઘૂમતા હોય છે। ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એટલે કે નેગેટિવ, અને જે પ્રોટોન જે છે એ પ્લસ વીજભાર ધરાવે છે। પ્રોટોનનું જે પ્લસ વીજભાર છે એ ઇલેક્ટ્રોનને જકડી રાખે છે, અને ન્યુટ્રોન પણ પ્રોટોનની જોડે જ હોય છે પરમાણુ કેન્દ્રમાં, અને એ કેવા હોય છે તટસ્થ કણો હોય છે, એમાં પ્લસ કે માઇનસ ઋણ વીજભાર હોતો નથી। માટે સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી બરાબર નાઇટ્રોજન। તો ઋણ વીજભાર તો ઇલેક્ટ્રોન ધરાવે, પ્રોટોન ધન વીજભાર ધરાવે અને ન્યુટ્રોન જે છે એ વીજભાર રહિત છે એવું પણ કહી શકાય, અને તટસ્થ કણો છે એવું પણ કહી શકાય। આગળનો ક્વેશ્ચન, દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે? ઓપ્શન વ્યક્તિના વજન, બીજો ઓપ્શન વ્યક્તિની ઊંચાઈ, ત્રીજો ઓપ્શન આબોહવા અને ચોથું છે વ્યક્તિનું કામ। તો જે વ્યક્તિની જરૂરિયાત છે, જેમ કે એની ઊંઘ છે, એનું જમવાનું છે, એની તરસ છે, એ બધું વ્યક્તિના વજન ઉપર આધાર રાખે છે। તો ઓપ્શન નંબર એ ધ્યાન રાખજો, થોડોક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે, કદાચ પહેલી વાર તમે જોયો હશે। તો વ્યક્તિની જે જરૂરિયાત છે એના વજન પર આધાર રાખે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન બ્યુરેટ, ત્રાજવા, વજનિયા અને સ્પ્રિંગ કાંટો। તો પદાર્થનું જે વજન છે એ માપવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે, ઓપ્શન નંબર ડી। આગળનો ક્વેશ્ચન, વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે એક્ઝામમાં, અંતરગોળ, બહિર્ગોળ, ખરબચડા અને સપાટ। તો સાચો જવાબ છે બહિર્ગોળ, ઓપ્શન નંબર બી, બહિર્ગોળ પ્રકારના જે અરીસા છે એનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ખાલી જગ્યા છે? ઓપ્શન મિલીગ્રામ, બીજો ઓપ્શન કિલોગ્રામ, ત્રીજો ઓપ્શન ટન અને ચોથો ઓપ્શન છે ગ્રામ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કિલોગ્રામ। બરાબર, પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ કિલોગ્રામ છે। તો આ 10 ક્વેશ્ચન મેં આ વિડીયોમાં લીધા છે। વિડીયો કેવો લાગ્યો બરાબર લાઈક કરીને તમે અહીંયા બતાવી શકો છો, તેમજ કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો કેટલા સાચા પડ્યા છે એ ચોક્કસ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો આજના વિડીયોમાં ફક્ત આટલું જ છે, મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।